ભાઈ શ્રી, તમારું નામ શું છે? ક્યાં રહ્યો છો હાલે? શું તમારી રજૂઆત છે? નક્કી કરે છે અને મારે છાટકાટ કરી ડીવાયએસપી જાડેજા સાહેબ છે, પછી પીઆઈ છે, બધા જે લોકોના અધિકારીઓ છે, બધા એ તમામ મારા વિરુદ્ધમાં ખુલ્લી ખુલ્લી ફરિયાદો કરાવે છે અને મારી અરજીઓ બાબતે કોઈ એ લોકો એક્શન લેવામાં નથી આવતું, ફરિયાદ કોઈ લેવામાં નથી આવતી અને હું ધરણા ઉપર આજે 16 તારીખથી બેઠો છું. આજે સુધી કોઈ એ લોકોએ કોઈ મને કાંઈ નિકાલ નથી આવ્યો, કોઈ જવાબ નથી મળ્યો અને આજે હું જોયું છે એની વાટ જોઈ શકી છું. તે કાંઈ નહીં થાય તો હું આગળ હાઈકોર્ટમાં અમે જે પીડિત છીએ તમામ લોકો સાથે રહી અને હાઈકોર્ટમાં પીએલ દાખલ કરશું, જેટલી જરૂર પડે અહીંયા લડશું અમે. આ તમે છેલ્લા કેટલા સમયથી લડત કરી રહ્યા છો? ઘણો ટાઈમથી લડત કરી રહ્યો છું પણ આ લોકો પોલીસ વિરુદ્ધ કોઈ એક્શન લેતા નથી અને પોલીસ વિરુદ્ધ ખાલી અરજીનું નિવેદન લઈને ફાઇલ કરવામાં આવે છે ખાલી, બાકી પોલીસ વિરુદ્ધ કોઈ કાર્યવાહી થતી નથી. બાકી પોલીસની કાર્યવાહી હોય તો એક દિવસમાં એ લોકો કાર્યવાહી કરી નાખે છે પોલીસની ફરિયાદ હોય. જો તમારી રજૂઆત સાંભળવામાં નહીં આવે તો આગળ તમે હાઈકોર્ટમાં પીએલ દાખલ કરશો, અમે જરૂર પડે ત્યાં જશું. અહીંયા ભુજ કોર્ટમાં પણ ફરિયાદ દાખલ કરી છે અને હાઈકોર્ટમાં પણ અમે જશું આ બાબતે. પોલીસના તમે કહો છો કે તમારી નિવેદન નથી સાંભળતા, શું નથી સાંભળતા તમારા નિવેદનમાં? મારી જેટલી પણ રજૂઆતો છે મેં એમના માટે વિરુદ્ધ આરટીઆઈ માંગેલી છે. એ લોકો પોતે કાયદાના પાલન નથી કરતા, ડિસ્ટર્બ ક્યાં કાયદામાં જોગવાઈ નથી તો એ ડિસ્ટર્બ બનીને ફરે છે, કાળા કાંચ લઈને ગાડીઓ ફરે છે. આ લોકો પીએની ચેમ્બરમાં એસી લગાડવાની મનાઈ છે. આ લોકોના પોતાના પરિપત્ર છે તેનું પણ આ લોકો નથી પાલન કરતા તો પછી અમારી અરજીઓનો આ લોકો ક્યારે કરશે? તેનું મેં તમામ એમને લખી જ ને આપ્યું છે એ લોકોને. હવે લાસ્ટમાં દર્શકોને તમારું નામ અને તમારું એડ્રેસ જણાવો. મારું નામ સલીમ મોહમ્મદ કુંભાર, કેમ્પ એરિયા ડીપી ચોક.